લોકસભાના ઇલેક્શન પહેલા કોંગ્રેસમાં વધુ પડશે ભંગાણ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કરે તેવી સંભાવના છે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોંગ્રેસ છોડશે કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાવવાની શક્યતા છે લોકસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં વધુ ભંગાણ થશે વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ચિરાગ કાલરિયાની અફવા વહેતી થઈ હતી આવતીકાલે જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે ચિરાગ કાલરીયા તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તો લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસમાં વધુ ભંગાણ પડી રહ્યું છે અને વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ કાલરિયા જેઓ જામ જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે હાલમાં સેવાઈ રહી છે અને એક બાદ એક કોંગ્રેસના જે કાંગરા છે તે ખરી રહ્યા છે જે દિગ્ગજ નેતાઓ છે દિગ્ગજ કાર્યકર્તાઓ છે તે એક બાદ એક કોંગ્રેસ છોડી રહ્યા છે અને જ્યારે પણ ઇલેક્શન વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહી જોડાઈ ચૂક્યા છે નથુ એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડાઈ રહ્યા છે વધુ એક ચિરાગ કાલરિયા પણ હવે કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે પ્રતિપાલ જે ચિરાગ કાલરિયા છે તે આમ તો તો જામનગર જિલ્લામાં કોંગ્રેસમાં સારું નામ દિગ્ગજ નેતા કહી શકાય કારણ છે પૂર્વ કૃષિ મંત્રી હતા જે ચિમન સાપરિયા તેમને હરાવીને કોંગ્રેસ ની બેઠક જાણ જોધપુર ની કવર કરી હતી ત્યારબાદ તેઓનું ગત વિધાનસભા વખતે પણ ભાજપમાં આવવું લગભગ નક્કી થઈ ચુક્યું હતું પરંતુ છેલ્લી ઘડીના જે સમીકરણો હતા હતા તે જરા થયા જેના કારણે તેઓ કોંગ્રેસ છોડી શક્યા ન હતા તેમ કહી શકાય કારણ કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ની હાજરીમાં એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા ત્યારબાદ જે છે તે ગતિવિધિ તેજ થઈ હતી અને હવે જે સમીકરણો રચાયા છે લોકસભાની ચૂંટણી પૂર્વના તેને લઈને હાલ જે છે અટકળો તેજ બની છે ને લગભગ સૂત્રોનું માનવામાં આવે તો આવતીકાલે જ જે ચિરા કાલરિયા પૂર્વ ધારાસભ્ય છે તે કોંગ્રેસ છોડી અને ભાજપ જોઈન કરી શકે છે પરંતુ ચિરા કાલરિયા સંપર્ક થઈ શક્યો નથી પરંતુ ભાજપના સૂત્રોનું માનવામાં આવે તો ભાજપ એમ કહી રહ્યું છે કે કોંગ્રેસ છોડી અને ચિરાગ કાલરિયા છે તે ભાજપ જોઈન કરે છે એટલે કે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વધુ સશક્ત બનશે જો ચિરાગ કાલરિયા કોંગ્રેસ છોડી ભાજપ પૂર્વ ધારાસભ્ય પણ જોડાશે ભાજપમાં કાલે કમલમ ખાતે બાલકૃષ્ણ પટેલ ધારણ કરશે ભાજપનો ખેસ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ધારણ કરશે ખેસ બાલકૃષ્ણ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા ડભોઈથી અત્યાર સુધી સૌથી મોટી લીડ થી બાલકૃષ્ણ હાર્યા હતા

પરંતુ ભાજપ માં જ નારાજ થઈને શૈલેષ મહેતાની સામે ચૂંટણી કોંગ્રેસ માં ચૂંટણી લડ્યા હતા પણ હવે ફરી પાછો ભાજપ નો ફેરફેરી ધારણ કરશે આભાર માહિતી બદલ